केंद्र सरकारना ऐतिहासिक कृषि सुधारा बिल थी देशना करोड़ों खेडूतोने आत्मनिर्भर अने समृद्ध बनावशे तेवुं केंद्रीय मंत्री मनसुख मांडवियाए जणाव्युं हतुं। केंद्रनी भाजप सरकारे कृषि क्षेत्रे खेडूतोना हितमां कृषि सुधारा 2020 बिलने रजू करवामां आव्युं हतुं, जेने लई विपक्ष द्वारा समग्र देशभरमां तेनो विरोध करवामां आवी रह्यो छे। केंद्रीय मंत्री मनसुख मांडवियाए पत्रकारोने जणाव्युं हतुं के आ बिल खेडूतोना हित माटेनुं बिल छे, तेमज वडाप्रधान नरेन्द्र मोदीना नेतृत्व में करेला आ ऐतिहासिक कृषि सुधारा बिल थी देशना करोड़ों खेडूतों ने आत्मनिर्भर बनावशे अने तेमनी पेदाश ने लघुत्तम टेकाना भाव मळशे, जेथी खेडूत आत्मनिर्भर अने समृद्ध बनशे। आ पत्रकार परिषद में गुजरात प्रदेश अध्यक्ष अने नवसारी सांसद सी आर पाटिल पण उपस्थित रह्या हता। તાજેતરની અંદર મોદી ગવર્નમેન્ટે કિસાનોના હિતમાં બે મહત્વના બિલ પાસ કર્યા છે, એક ઉત્પાદન અને વેચાણ બિલ અને બીજું ખેડૂતોના કિંમતની ખાતરી આપતું બિલ। આ બંને કાયદાઓ એ દેશના ખેડૂતોના હિતના કાયદાઓ છે। આ બંને કાયદાઓનો અમલ થવાથી દેશનો ખેડૂત પોતાની જણસને સમગ્ર દેશની અંદર પોતાની ઈચ્છા અનુસાર વેચી શકશે। દરેક ખેડૂત એ એપીએમસીમાં જ પોતાના માલ વેચવા આ પ્રકારના એમના બંધનમાંથી કિસાનને મુક્તિ મળશે। આ નિર્ણયથી કિસાનનું આવક સુનિશ્ચિત થશે। આ વિષયને લઈને કોંગ્રેસ અને ઓપોઝિશન પાર્ટી દ્વારા દેશના અને રાજ્યના કિસાનોને ગુમરાહ કરવાની કોશિશ થઈ રહી છે। એ લોકો કહી રહ્યા છે કે એમએસપી બંધ કરવામાં આવશે, જી નહીં, દેશની અંદર દોઢ ગણી ઉત્પાદન કોસ્ટથી દોઢ ગણી એમએસપીથી ખરીદવાની શરૂઆત આ મોદી સરકારે જ કરી છે। ગઈકાલે પણ ખરીદતા હતા, આજે પણ ખરીદે છે અને આવતા દિવસોની અંદર પણ દેશની અંદર એમએસપીના ભાવથી ખરીદી ચાલુ રહેશે। કોંગ્રેસ દ્વારા કિસાનોને ગુમરાહ કરવાની કોશિશ થઈ રહી છે કે કિસાન અને કિસાનના ઉત્પાદનોને કરાર આધારિત વેચવાથી કિસાનની જમીનને વેપારીઓ હડપી લેશે, જી નહીં। હું વિનમ્રતાથી કોંગ્રેસને કહેવા માગુ છું કે કિસાનના હિતના નિર્ણયને પોલિટિકલ રૂપ આપવાના બદલે જે વાત કોંગ્રેસે કરી હતી એનો અમે અમલ કરી રહ્યા છીએ। સન્માનીય મનમોહનસિંહજીએ કહ્યું હતું કે વન નેશન વન માર્કેટ હોવું જોઈએ। સ્વામીનાથન કમિશને કહ્યું હતું કે દેશના કિસાનોને એપીએમસીના કાનૂનમાંથી મુક્ત કરવા જોઈએ। એગ્રીકલ્ચર કમિશને 2006ની અંદર કહ્યું હતું કે આ કાનૂન જેમાં કિસાનોના હાથ બંધાયેલા છે, મુક્ત રીતે વેચાણ નથી કરી શકતો, એમાંથી મુક્તિ મળવી જોઈએ। અરે એટલું જ નહીં, પરંતુ કોંગ્રેસે એના મેનિફેસ્ટોની અંદર કહ્યું છે કે કિસાનોને એપીએમસીના કાનૂનમાંથી મુક્તિ આપીશું, એટલે કે કિસાનને ગમે ત્યાં પોતાનો માલ વેચવા માટેનો અધિકાર આપીશું। એ કામ કોંગ્રેસ નહીં કરી શકી, પરંતુ જ્યારે મોદી ગવર્મેન્ટે કર્યું છે ત્યારે આ મુદ્દે રાજનીતિ કરવાના બદલે કિસાનોના હિતની અંદર થયેલા નિર્ણયનું કિસાનો જ્યારે સમર્થન કરી રહ્યા છે ત્યારે કિસાનોને ગુમરાહ કરવાની કોશિશ બંધ થવી જોઈએ। કિસાન પોતાના ઉત્પાદિત થયેલા માલને અથવા તો પોતાની જણસને વેપારી સાથે કરાર કરીને કરાર આધારિત વેચાણ કરે, એમાં કિસાનનું હિત સચવાય, એટલા માટે મોદી ગવર્મેન્ટે નિર્ણય કર્યો છે। અને એ કરાર અંતર્ગત કોઈ વેપારી કિસાનની જમીન ઉપર હાથ ન મૂકી શકે, દેશની અંદર એગ્રો પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીઝને બળ મળે। આજે દેશની અંદર કેવલ માત્ર 8% ફૂડ પ્રોસેસિંગ થાય છે, એટલા માટે કે વેપારીઓ પાસે એ સુનિશ્ચિતતા નથી કે અમને કાચો માલ મળશે નહીં મળશે, એટલા માટે ઇન્વેસ્ટમેન્ટ આવતું નથી। જ્યારે કરાર આધારિત કિસાનનું ઉત્પાદન જ્યારે વેપારી લઈ લેશે અને આ પ્રકારના કરારના માધ્યમથી કિસાન પોતાના માલ જણસનું વેચાણ કરશે, જેમ ઇઝરાયલ કરી રહ્યું છે, ઇઝરાયલ પણ પોતાના જણસનું ઉત્પાદન એ પહેલાં વેચી દે છે પછી ઉત્પાદન કરે છે। મારો કિસાન પણ દેશનો કિસાન પણ મોદીજીએ કહ્યું છે કે પોતાને પોષણક્ષમ ભાવ મળે, પોતાને પોષણક્ષમ વળતર મળે, એટલા માટે અગાઉ કરાર આધારિત વેચાણ કરે। કરાર આધારિત વેચાણ કરવાથી પોતાની ઇન્કમ સુનિશ્ચિત થાય, એ ઉપરાંત એને આવશ્યકતા અનુસાર સુધારેલા બિયારણ ટેકનોલોજી વગેરે પણ એ પોતે ઉપયોગ કરી શકે। આ હેતુથી આ બે મહત્વના બિલો આ સેશનની અંદર પાસ કરવામાં આવ્યા છે। આ બંને બિલોએ કાયદાનું સ્વરૂપ જ્યારે ધારણ કર્યું છે ત્યારે હું એટલું ચોક્કસ કહીશ કે રાજ્ય અને દેશના કિસાનો
ये चोक्कस 2022 सुधी में पोतानी आवक ने डबल करवामां सफल रहेशे।